કિરામાં સ્વાગત છે. આગળ વધીએ, નજર કરીએ મોર્નિંગ ટોપ સ્ટોક્સ પર. તો મારા સહયોગી અદિતિ ને યશ જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. અદિતિ, આજે કયા સ્ટોક્સ ખબરોમાં? આઈડી સ્ટોક્સ થી શરૂઆત કરીએ. પહેલા આજના દિવસમાં બીજું એક પેરામીટર જેની પર ધ્યાન રાખવું જોઈએ, એ સૌથી મોટું ક્રૂડ પેરામીટર છે. ક્રૂડની અંદર જે પ્રમાણનું કરેક્શન જોઈ રહ્યા છે, ગઈકાલે ન્યૂઝ તો આપણે ડિસ્કસ કર્યા હતા, બટ ત્યારબાદ આજના દિવસે એક શાર્પ રિએક્શન વિટનેસ થયું છે અને નિયરલી $70 પણ માર્ક બ્રીચ થઈ ચુક્યા છે લોઅર સાઈડ પર. તો એની ઉપર ખાસ ધ્યાન રાખો. ક્રૂડને લઈને જે બધા જ સેક્ટર્સ અફેક્ટ કરતા દેખાશે, એની અંદર ઓએમસી તો છે, સાથે જ ઓફશોર કંપનીઝ, એવિએશન કંપનીઝ, પેઇન્ટ કંપનીઝ, ટાયર સ્ટોક્સ, આ બધાની ઉપર ધ્યાન રાખવું જોઈએ. ક્રૂડની અંદર જે શાર્પ કરેક્શન આવતું દેખાયું છે, એના લીધે એક અસર આપણે ક્લિયરલી આજના દિવસમાં ટર્નઆઉટ થતા જોઈશું. ફોકસ રહેશે એની પર. એની સાથે જ બીપીસીએલનું કાઉન્ટર, કેમ કે આપણે ઓએમસી ડિસ્કસ કરી રહ્યા છે, તો આ ન્યૂઝ એની સાથે જ કાઉન્ટિંગ કરી લઈએ. ગવર્મેન્ટ તરફથી જે મેજોરિટી સ્ટેક વેચવાનો અહીંયા આગળ પ્લાન હતો, ખાસ એને હમણાં થોડુંક પેસ જે છે એ સ્લો ડાઉન થતો વિટનેસ કરી રહ્યા છીએ આપણે. એઝ ઓફ નાઉ ડિસ્કશન ઇન્વેસ્ટર્સની સાથે ચાલી રહ્યો છે. બીપીસીએલમાં જે સરકારનો સ્ટેક છે એ વેચીને કેવી રીતના એની આગળ ફ્રુક્ટિફાય બાકીની પ્રોસિજર થાય, એના માટેનો નિયરલી $6.9 billion જેટલા ગવર્મેન્ટ અહીંયા આગળથી એકત્ર કરી શકે છે આ સ્ટેક સેલ બાદ. બટ એની સામે આ જે પ્રોસિજર છે એ થોડુંક અહીંયા આગળથી લોઅર પેસ પર થતી દેખાઈ રહી છે, એટલે અટકળો થોડીક આવતી દેખાય છે. તો એને લઈને ધ્યાન રાખો. બીપીસીએલના કાઉન્ટર માટે આ ન્યૂઝનું એક નેગેટિવ રિએક્શન પ્રોબેબલી આપણે વિટનેસ કરી શકીએ, ધ્યાન રાખતા રહીશું એની પર. ઓકે, આગળ વધીએ. આઈટી નેમ્સની શરૂઆત કરીએ. એચસીએલ ટેકના રિઝલ્ટ, આ વખતે કંપનીએ જે પ્રમાણેના રિઝલ્ટ પોસ્ટ કર્યા છે, સૌથી પહેલા નજર કરી લો ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ. આ વખતે બીજું કોન્સિક્યુટિવ ક્વાર્ટર છે જ્યાં આપણે એક મિસ જોઈ રહ્યા છે રેવન્યુ ટર્મ્સની અંદર, તો એક મોટું હાઇલાઇટ રહ્યું. એ સિવાય FY22નું જે ગાઈડન્સ છે, ડબલ ડિજિટ ગ્રોથ મેઇન્ટેન છે, બટ એની સામે જે પ્રમાણેનું ડીલ પાઇપલાઇન જોઈ રહ્યા છીએ એ પણ સ્ટ્રોંગ મોમેન્ટમ કેચઅપ કરી રહી છે. એક વસ્તુ હાઇલાઇટ રહી છે, આપણે રેવન્યુના ફ્રન્ટ પર વાત કરી રહ્યા હતા, બાકી નંબર્સ બેટર છે ઓપ્ટિકલી જે આપણે નોટિસ કર્યા છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ તરફથી અહીંયા આગળ જે ટાર્ગેટ્સ છે એને રિવાઇઝ કરવામાં આવ્યા છે. એઝ ઓફ નાઉ જે નંબર્સ છે એની પર એક નજર કરી લો. વિપ્રો માટે આપણે લગભગ હાઈએસ્ટ ડોલર રેવન્યુ ગ્રોથ ફિટનેસ કર્યો હતો, એની સામે એચસીએલ ટેકની અંદર લીસ્ટ ફિટનેસ કરી રહ્યા છે. નિયરલી 1% અરાઉન્ડનો કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ જોયો છે અને યર ઓન યર અહીંયા આગળથી લગભગ 11-11.5% એક ઉછાળો ફિટનેસ થતો દેખાયો હતો. એબિટ ફ્રન્ટ ઉપર એચસીએલ ટેકે જે ક્લોકિંગ કર્યું છે, લગભગ 19.5% ગ્રોથ છે જે નોટિસ કરી રહ્યા છીએ આપણે, અને એ સિવાય ડીલ વિન્સ 37% યર ઓન યર બેસિસ પર વધતા દેખાયા હતા, જે એક હાઇલાઇટ રહી. અને સાથે જ જે બેન્ડ મેઇન્ટેન રહેશે માર્જિન્સ માટે 19-21%થી એ ઓલરેડી આપણે થોડુંક બેટર જોઈ રહ્યા છીએ. અટ્રિશન રેટ એટલો મોટો કન્સર્ન નથી. પાછલા વર્ષમાં જે હાઇએસ્ટ અટ્રિશન રેટ હતા એમાં એના કમ્પેરિઝનમાં આ વર્ષે શરૂઆત જે થતી જોઈ રહ્યા છે 11.8% પર આવતી દેખાય છે, તો એ કન્સર્નનો એટલો મોટો વિષય આ વખતે નથી એચસીએલ ટેક માટે. બાકીની કંપનીઝ માટે આપણે અલગ અટ્રિશન રેટ્સ જોયા છે, તો નજર રાખો. એચસીએલ ટેકનું કાઉન્ટર આજના દિવસમાં થોડુંક રિએક્ટ કરતું દેખાશે આ બધા નંબર્સને લઈને. નેક્સ્ટ રિઝલ્ટ જે આપણે વોચઆઉટ કરી રહ્યા છીએ એસીસીના રિઝલ્ટ છે. રિઝલ્ટ મજબૂત છે, તો સૌથી પહેલાં એ જ પેરામીટર્સથી શરૂઆત કરીએ. જે એવરેજ રિયલાઇઝેશન્સ અને વોલ્યુમ્સ દેખાઈ રહ્યા છે એ ઘણા બેટર છે, આપણે એસ્ટિમેટ કરી રહ્યા હતા એના કરતાં પણ વધારે. રિયલાઇઝેશન્સ લગભગ 7.5% વધતા દેખાયા છે, એક્સપેક્ટેશન લગભગ 4-5% એક બેન્ડની હતી એની સામે. એ સિવાય કંપની હજી પણ કોસ્ટ એફિશિયન્સીઝ ઉપર ફોકસ કરી રહી છે, જે ઇમ્પ્લાય કરે છે કે આવનાર વખતમાં પણ આપણે માર્જિન્સ ફ્રન્ટ ઉપર થોડોક વધારે સુધારો વિટનેસ કરીશું. એ સિવાય નંબર્સ ઉપર એક નજર કરી લો. Q2 કેલેન્ડર યરના નંબર્સ પ્રોફિટ ફ્રન્ટ પર 569 crore આંકડો વિટનેસ કરી રહ્યા છે આપણે, જે એક્સપેક્ટેડ હતો 400-450 બેન્ડમાં આવતો દેખાશે, એની સામે એક શાર્પ અપમૂવ છે. એબિટા ફ્રન્ટ પર પણ નિયરલી 869 crore એબિટા કંપનીએ ક્લોકિંગ કર્યા છે, અને આ આપણે જે નંબર્સની વાત કરીએ છીએ ઓપરેટિંગ નંબર્સ, એ લગભગ 66% વધતા દેખાયા છે યર ઓન યર બેસિસ પર. રેવન્યુઝની અંદર લગભગ 85% ઉછાળો, તો ઓલરેડી નંબર્સ બેટર દેખાઈ રહ્યા છે. અને કંપની તરફથી જે કેપેસિટી એક્સપેન્શનના પ્લાન્સ છે મધ્યપ્રદેશની અંદરના, અને સાથે જ આવનાર સમયમાં જે કમેન્ટ્સ થતા દેખાશે એના લીધે થોડુંક એડેડ એડવાન્ટેજ મળતા જોઈશું આપણે. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થશે. બાકી નંબર્સ
બ્યુટિફુલી પોસ્ટ કર્યા છે કંપની સિમેન્ટ કંપનીઝ માટે. એમ પણ થોડુંક એક ઘરાના પાપડે જોઈ ચૂક્યા છે, તો નજર રાખો ECCના કાઉન્ટરની ઉપર. નેક્સ્ટ જે કાઉન્ટર વોચઆઉટ કરી રહ્યા છે એની અંદર નિપોન લાઈફ એસેટ મેનેજમેન્ટનું કાઉન્ટર છે. હવે છેલ્લા બે દિવસનો ક્યુમ્યુલેટિવ ડેટાને આપણે જો નજર કરીએ, ઓપન ઇન્ટરેસ્ટ ક્વોન્ટમ ખાસું વધારે એડ ઓન થયું હતું. હવે અહીંયા રિઝલ્ટ જે પોસ્ટ કર્યા છે કંપની ઇન ટર્મ્સ ઓફ ઓપરેટિંગ પ્રોફિટ લગભગ 7% ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ. એ સિવાય એડમિન અને બાકીના જે એક્સપેન્સીસ છે એની અંદર એક ડ્રોપડાઉન આવ્યો છે, જેના લીધે બાકીના પેરામીટર્સ ઉપર એક લિફ્ટ ટર્નઆઉટ થતા આપણે જોઈ રહ્યા છીએ. અધર ઇન્કમ 67 કરોડ, જે પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ 7 કરોડ જેટલી વધતી દેખાઈ છે. ક્વાર્ટર વનના AUMs ઓલરેડી 2,40,364 કરોડ પર આવતા જોઈ રહ્યા છે, જે વધીને આવ્યા છે. અને કંપનીનું જે માર્કેટ શેર છે એની અંદર પણ એક શાર્પ ઉછાળો વિટનેસ કર્યો છે. બાકીના નંબર્સ આપણે વિટનેસ કરીશું, બટ આ નંબર્સ લઈને સ્ટોક આજે ક્લિયરલી એક રિએક્શન આપતું દેખાશે. નામ ઇન્ડિયા છેલ્લા બે દિવસથી એક્શનમાં હતું, આજે આ રિઝલ્ટ બાદ થોડુંક એક રિએક્શન ફરીથી આપણે વિટનેસ કરીશું. લાસ્ટ કાઉન્ટર જે વોચઆઉટ કર્યા છે અદાની ગ્રુપનું કાઉન્ટર છે. હવે ગઈકાલે ફરીથી એક વખત આપણે થોડા ઘણા ન્યૂઝ અદાની ગ્રુપને લઈને આવતા જોયા હતા કે જે પ્રમાણેના ઇન્વેસ્ટિગેશન્સ ચાલી રહ્યા છે અને આગળ બીજી પ્રક્રિયાઓ વધતી દેખાઈ રહી છે, એને લઈને અદાની ગ્રુપ તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે. આજે ન્યૂઝની હું વાત કરી રહ્યો છું, માર્કેટ આવર્સ દરમિયાન જ આવ્યા હતા. ત્યારબાદ અદાની ગ્રુપે ક્લેરિફાય કર્યું છે કે બધા જ રેગ્યુલેટર સાથે ઓલરેડી એક ટ્રાન્સપેરન્ટ જે ખાસ રિલેશનશિપ મેન્ટેન છે, ફૂલ ફેઇથ છે એમનામાં. અને સાથે જે પણ અહીં આગળથી સેબીના રેગ્યુલેશન્સ છે એની માટે ઓલરેડી પેરેલલી કમ્પ્લાય કરતા દેખાયા છે. હજી સુધી તેમને કોઈ ઇન્ફોર્મેશન રિક્વેસ્ટ માટે કોઈ જ કમ્યુનિકેશન થયું નથી. અને એ સિવાય DRI તરફથી જે ઓર્ડર પાસ થયો છે અદાની પાવર ને રિલેટેડ, એની અંદર કોઈ પણ ઓવર વેલ્યુએશન ઇક્વિપમેન્ટને લઈને નથી જોઈ રહ્યા, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ડિપાર્ટમેન્ટ ઓલરેડી ટ્રિબ્યુનલને અપ્રોચ કર્યું છે અને ત્યારબાદ હવે આગળ કેવી રીતના કમ્યુનિકેશન થાય છે એની ઉપર વધારે નજર રહેશે. તો ગઈકાલે માર્કેટ અવર્સ દરમિયાન જે ન્યૂઝ આવ્યા એનો આ એક રિપ્લાય હતો, જે અદાની ગ્રુપ કાઉન્ટર્સની અંદર આજે થોડોક રિફ્લેક્ટ થતા દેખાશે. બટ નજર રાખો, ગઈકાલે પણ એક શાર્પ સેલ ઓફ હતું આ બધા કાઉન્ટર્સની અંદર. આ ન્યૂઝ બાદ કદાચ થોડુંક રિસ્પાઇટ દેખાય છે, તો નજર રાખતા રહીશું આપણે. ઓલ ઇન ઓલ આ મેઇન દિવસ ક્રૂડ અને IT ના જે રિઝલ્ટ આવતા દેખાય છે, પ્લસ વન ઓફ ધ કાઉન્ટર્સ સિમેન્ટનું એને લઈને ફોકસમાં રહેશે. બાકી આ ન્યૂઝ આપણે ટ્રેક કરતા રહીશું. Okay, so